જય સ્વામિનારાયણ, કેમ છો બધા? હું વંદના સ્વાગત કરું છું તમારું મારી ચેનલ હેલ્ધી ફૂડમાં. તો તમે જો હજી સુધી મારી ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ચાલો બનાવવાનું. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે દૂધીના ઢોકળા બનાવવાના છે, મૂઠિયા. એટલે આપણું દેશી ખાણું, પ્રિય ખાણું. હવે દૂધીને આપણે છાલ ઉતારીશું. આ દેશી ઢોકળા બનાવવા છે ને એટલે આપણે આ દૂધીની છાલ ઉતારી નાખવી છે. અમારા વખતના જૂનવાણી ઢોકળા છે. ચાલો હવે આપણે આને ખમણી નાખવાની છે. હાલો, દૂધી ખમણાઈ ગઈ છે. હવે આપણે હવે એની અંદર મકાઈ કરવાની છે. હવે આપણે આ મકાઈને મકાઈ સોલવાની છે. ઢોકળાની અંદર મકાઈ કરવાની છે ને એટલે આપણે મકાઈ સોલવાની છે. જાજી નહીં નાખવાની, થોડી નાખવાની મકાઈ, એટલે ઢોકળા સારા બની જાય. હવે મકાઈ છોલાઈ ગઈ છે. હવે આપણે એની અંદર ભાત, આ ભાત છે ને, આ ભાત કરવાના છે. ભાત બાફેલા છે, એની મૂઠિયા ઢોકળાની અંદર ભાત કરવાના. એકદમ પોસા અને મુલાયમ બને. અને આપણે આ ભાત અંદર કર્યા છે. હવે એની અંદર આપણે આ લસણ કરવાનું છે. આ લસણ છે, આપણે એની અંદર લસણ કર્યું. હાલો, આ લસણ ખાંડેલું છે, ખાંડીને નાખવાનું. અને આ ધાણા અને મેથી છે, ધોયેલા છે, આપણે એને અંદર કરી. હાલો આપણે એની અંદર હળદર કરીશું. એની અંદર આપણે હિંગ કરવાની છે. એની અંદર આપણે નમક, સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું. એની અંદર આપણે ચટણી કરીશું. એની અંદર આપણે તેલ, હવે આપણે મસાલા થઈ ગયા છે, એની અંદર મોણ કરવાનું. તેલનું મોણ, હો, 3 પાવરા કે 4 પાવરા એટલું તેલનું મોણ કરવાનું. હવે લોટ ચારવાનો છે ભાખરીનો. જો ભાખરીનો લોટ હું સારું છું, બાજરીનો લોટ નહીં નાખવાનો. બાજરીના લોટથી ઢોકળું કાળું દેખાય. આ ભાખરીનો જ ઢકરો નાખવાનો, એનાથી ઢોકળું છે ને સરસ દેખાય એકદમ. આ શાકભાજી નાખ્યું ને એ આ એનાથી ને લોટ બંધાઈ જાય, એ પ્રમાણે આપણે લોટ સારવાનો. એની અંદર આપણે લીંબુ કરવાનું છે. Thank you.
દોઢથી બે લીંબુ કરી દેવાના એટલે આપણે સ્વાદમાં સારું લાગે એમ. આપણે છાશ તો પહેલાં આપણે દેશમાં છાશ નાખતા, અહીંયા છાશ નથી નાખતા, એટલે દોઢ બે લીંબુ કરી જ દેવાના. જો આખું વિસીને નાખી જ દેવાના દોઢ બે લીંબુ. જો આપણે આ લીંબુ નાખ્યું ને એટલે આપણે દેશમાં છાશ નાખતા એટલે ખટાઈ આવતી, આ નાખીને એટલે આનેથી ખટાઈ આવી જાય ને ખાટા મીઠા સારા લાગે. હવે આપણે લોટ બાંધીશું. મોણ દીધું ને એ ભેરવાઈ ગયું છે, હવે એની અંદર ખારો આપણે કરવાનો છે. હવે એની ઉપર આપણે લીંબુ પાછું કરવાનું ખારા ઉપર, એટલે એકદમ ફૂલાઈને સરસ ઢોકળા બને. હવે આપણે આના મુઠિયા વાળવાના છે. લોટ બંધાઈ જાય ને પછી આપણે આના મુઠિયા વાળવાના છે. જો આમાં પાણી નહીં નાખવાનું તોય સરસનો લોટ બંધાઈ જશે એકદમ. દૂધીને ભાત આવે ને એટલે આમે લોટ બંધાઈ જ જાય, ખાસ ધ્યાન રાખવાની, પાણી નહીં કરવાનું. હવે આપણે લોટ બંધાઈ ગયો છે, આપણે હવે છે ને મુઠિયા ઢોકળા વાળવાના છે, સરસના નાના નાના વાળવાના. એટલે આપણે નાના વાળીને એટલે એને બફાતા વાર નહીં લાગે, ફટાફટ ચડી જશે અને છોકરાઓને ખાવાની મજા આવે. આવી રીતે આવા નાના નાના વાળવાના. આપણે આ દેશી ખાણું છે, હવે આપણે છે ને પાણી મૂકી દઈએ પછી આને વારશું. એટલે પાણી ઉકળી રહીએ ને તો આપણે વરાઈ જાય. હવે હું ઢોકળિયામાં પાણી મૂકી દઉં. પાણી આપણે ઉકળી ગયું છે, હવે આપણે આ ઢોકળા મુઠિયા વાળી લીધા છે, હવે એને આપણે અંદર મૂકી દઈએ. આવી રીતે ગોઠવી દેવાના અને 10-15 મિનિટ સુધી ઢાંકીને પછી રાખી દેવાના. શાંતિથી સરસ ગોઠવવાના એટલે છે ને એકદમ બફાઈ જાય. હાલો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણા ઢોકળા છડી ગયા છે, હવે આપણે એને ખુલ્લા કરીશું. હવે આપણે એની અંદરથી હવે આપણે આ ઢોકળા છે ને થારીમાં લઈ લઈએ, એને સરસ કરી નાના નાના હવે આપણે એને સુધારશું, પછી એનો આપણે વઘાર દઈએ. હવે આ ઢોકળા નીકળી ગયા છે, આપણે એને હવે આપણે આને સુધારી નાખી. આને જરીક ઠરવા દઈને તો આના સરસ કટકા થાય. આપણે આ ગરમ ગરમ કરીને તો જુદા જુદા પડતા જાય છે, તો હવે આપણે આને આમ કરીએ. બહુ ગરમ છે, જો વરાળું નીકળે છે, હાથ દાજે છે. આનો બહુ સરસ સ્વાદ આવે. પછી થોડાક વધશે ને અને વઘારશું, ઓલા આપણે તેલને ઢોકળા ખાશી, આપણે દેશી ખાણું કરશું.
હાલો હવે આપણે હાલો હવે આપણે ઢોકરા સુધરાઈ ગયા છે હવે એને આપણે વઘાર દઈ દે હાલો આપણે હવે એની અંદર તેલ નાખશું બે પાવડા તેલ કરવાનું હવે આપણે રાઈ લેશું ગરમ થઈ ગયું છે રાઈ નાખશું તેલ ગરમ થઈ ગયું છે અને એની અંદર આપણે જીરું નાખશું એની અંદર આપણે હિંગ કરશું પછી આપણે તલ કરશું આ બધું સરસ મજાનું ફૂટી ગયું આપણે ગેસ ધીમો કરી નાખ્યું અને આપણે એની અંદર ઢોકળા કરીશું આપણે હલાવી લેશું હવે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે આપણે થાળીની અંદર કરી દઈશું હવે આપણે આ ડુંગળીને ભાંગશું આપણે દેશી ખાણું એટલે આમાં આપણે તીખી નહીં લાગે અને મીઠી લાગશે સરસ આંખોય નહીં ભરે આપણે આવી રીતે છે ને આ ડુંગળી આવી રીતે આમ કાઢીને ખાવાની છે આપણી આ ડુંગળી છે એને આવી રીતે આ ડીટ્યું આમ કાપી નાખવાનું આપણે અમારું આ દેશી ખાણું છે પહેલાંનું આમાં ચટણી છે આ તેલ છે આ ઢોકળા છે ને આની અંદર બોરીને ખાવાના સાથે ડુંગળી લેવાની અને આ વઘારેલા છે આ અત્યારની સિસ્ટમ છે આ અમારી પહેલાંની જૂની સિસ્ટમ છે જે હવે આ અમારે થાળી તૈયાર થઈ ગઈ છે જો અમારું દેશી ખાણું છે તમને ગમ્યું હોય તો અમારી ચેનલને વધુ ને વધુ જોજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ